એક શ્રાવિકા છે, જૈન કુળમાં જન્મેલી છે, એને પણ એનું સ્વમાન જેવું હોય કે ના હોય, તમે એને શું સમજી બેઠા છો? પગની જૂતી. આખા ગામની જે પણ તમારા મગજમાં ગરમી ભરાયેલી હોય, સાંજે આવીને ક્યાં ઉતારવાની? ઉતારી બરાબર ના, અને એમાં આવેશમાં આવીને તમે ન બોલવાના શબ્દો બોલો છો. નાનો છોકરો સ્કૂલમાં શું બોલી ગયો? રન. સરે બોલાવ્યો, એ આ શબ્દ તારા મોઢામાં ક્યાંથી આવ્યો? છોકરો શાંત પડી ગયો. સરે શાંતિથી પીઠ પાછળ હાથ મૂકીને કીધું, બેટા આ શબ્દ અને જે બોલ્યો ને, મારી તમારી આંખમાં આંસુ લાવી દે એમ છે. એને કીધું, સર જ્યારે જ્યારે મારા પપ્પા મારી મમ્મી પર ગરમ થાય ને, ત્યારે ત્યારે એમના મોઢામાંથી આ શબ્દ નીકળે છે. એટલે મેં નક્કી કર્યું, કોઈ છોકરીને ગુસ્સો કરવો હોય ત્યારે આ શબ્દ બોલી દે. સરે છોકરાને તો જવા દીધું, એના મા બાપને બોલાવીને કીધું, આ શોભતું નથી, તમે જરા સુધરો, તમારા સંતાનોને સુધારવા હોય તમારે સુધરવું પડશે. નંબર બે, તમારા સંતાનોની સામે તો ક્યારે અપમાન ના કરો. અને નંબર ત્રણ, ક્યારે પણ બ્લેમ ના મૂકો. આક્ષેપ ક્યાં રખડવા ગઈ હતી? કોની સાથે વાત કરતી હતી? હા હા હા, આટલું બોલો ત્યાં સુધી બરાબર, પછી વધુ પડતું બોલો છો. આવેશમાં આવીને તમે આક્ષેપો કરો છો, કોની સાથે ગઈ હતી? આ વાત મને નંબર બતાવ. આટલા ડાઉટ્સ, આ વધુ પડતા ડાઉટ્સ પણ તમારા જિંદગીને ખતમ કરી નાખશે. ત્રણ ચીજથી બચો, અબોલા, નંબર બે અપમાન, અને નંબર ત્રણ આક્ષેપ. આ ત્રણ થી બચશો તો તમારા રિલેશન સારા. અને નંબર ચાર, ચોથી નેગેટિવિટી, પહેલી બિઝનેસ, બીજી એજ્યુકેશન, ત્રીજી રિલેશન, અને ચોથી હેલ્થ. માણસને લાંબા સમય સુધી જો બીમારી ચાલે તો અકળાઈ જાય છે, અને એ અકળામણ ક્યારેક નેગેટિવમાં ટ્રાન્સફર થઈ જાય અને એને આપઘાત સુધી પહોંચાડે. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? લાંબા સમય સુધી મેં તમને કીધું ને, પદ્મ વિજય મહારાજ જીવનમાં 2010-11 એમને કેન્સર થયું. 8 વર્ષ સુધી કેન્સરની ગાંઠ, એની વચ્ચે 11 ઉપવાસ, 14 ઉપવાસ, માંસ ખમણ કરી શકે. તમને કેન્સર છે? નથી. તમારાથી 8 ના થઈ શકે? તમે 1 કરશો એટલે તમારી 1 કેન્સરની ગાંઠ ખતમ થઈ જાય. એમને ક્યારે નબળા વિચાર ના આવે, હું આપઘાત કરી નાખું, હું મારી કેન્સરની ગાંઠ મારાથી નહીં સહન થાય, ખતમ કરી નાખું મારી જિંદગીને. નેવર. હેલ્થમાં જ્યારે પણ ગરબડ થાય, એટલું જ વિચાર કરો, હે જીવ, ગયા જન્મમાં તે કર્મ બાંધ્યા છે એ આ જન્મમાં ભોગવવા, અને તારા બાંધેલા કર્મ તારે જ ભોગવવાના છે. તમારા દુઃખ હજી કોઈક લઈ જ લેશે બાજુવાળો, પણ તમારા કર્મ તો કોઈ નહીં લેશે, કોઈ નહીં. બાજુવાળો તમને ગરમી થતી હશે તો એસી કરીને તમારા દુઃખને દૂર કરશે, પણ તમારા કેન્સરને કોઈ દૂર કરી શકે નહીં. રોજ રોજ જે રોગ આવ્યો હોય એ રોગ માટે તમારે તમારા આત્માને કહેવાનું, હે આત્મા, હસતા હસતા કર્મ બાંધ્યા, હવે હસતા હસતા ભોગવી લે. જો રડતા રડતા ભોગવીશ તો નવા કર્મ બંધાશે ને ફરી પાછી નવા જન્મની અંદર નવા રોગો આવશે. ભગવાન મહાવીરને પણ કર્મો એ છોડ્યા નથી. મય ઓર તું કિસ ખેત કી મૂલી, માટે હે જીવ, આ વેદના આ રોગને શાંતિથી સહન કરી લે, એમાં જ ભલાઈ છે, એમાં જ સાર છે. આવી રીતે તમારા આત્માને તમે ટ્રીટ કરશો તો તમે નેગેટિવિટીમાંથી બહાર આવશો. આ ચારે નેગેટિવિટીમાંથી બહાર આવો એ જ આ ભૂમિકારૂપ પ્રવચનોની મંગળ કામના. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.